નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. થી નબીપુર હાઈવે સુધી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લઈ જતા વાહનો ગામોના લોકોનું બગાડી રહ્યા છે સ્વાસ્થ્ય. જીપીસીબી ને ફરિયાદ. વાહનોમાંથી વેસ્ટ માર્ગ ઉપર પડતા કોઠી, ધામ, ત્રાલસા, નબીપુર સહિતના ગામોના લોકોને આંખ, ગળા અને શ્વાસમાં સર્જાઈ રહી છે સમસ્યા. અંકલેશ્વરમાં પેટ્રોલ પુરાવવા સ્પોર્ટ્સ બાઇક ઉપર આવેલા બે યુવાનો મફતમાં ટાંકી ફૂલ કરાવી ફરાર. સીસીટીવી આવ્યા સામે. ઝઘડિયાના ગોવાલી ગામે પંચાયત અને જીપીસીબીની પરવાનગી વગર ગેરકાયદેસર પ્રદૂષણને ઓકતા સિલિકા વોશિંગ પ્લાન્ટને કોણ બંધ કરાવશે? જેના નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરે અંકલેશ્વર જીપીસીબીના અધિકારી વિજય રાખોડિયાને ફરિયાદ આપ્યાના 7 દિવસે પણ કોઈ કાર્યવાહી નહીં. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટની શરતોનો ભંગ. જીપીસીબીની એનઓસી નહીં, છતાં બીજો પ્લાન્ટ પણ ઊભો કરી દેવાયો. દહેજ વિલાયતથી દેરોલ નબીપુરથી પસાર થતા માર્ગ પર વાહનોમાંથી પડતો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ગ્રામજનોનું સ્વાસ્થ્ય બગાડી રહ્યો છે. દહેજ વિલાયત સાયખાની ઔદ્યોગિક વસાહતોમાંથી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લઈ રોજના કેટલાય વાહનો પસાર થાય છે. આ ખુલ્લા વાહનોમાં ઔદ્યોગિક કચરો ભરવામાં આવતો હોય, જે માર્ગ ઉપર પડવાના કારણે પ્રદૂષણ ફેલાય છે. વેસ્ટ લઈ જતા વાહનો દેરોલ, કોઠી, ત્રાલસા થઈ નબીપુરથી હાઈવે પર જતા હોય છે. એ ગામોના લોકોને શ્વાસમાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ઇન્ફેક્શન થઈ રહ્યા છે, જેને લઈ કોઠી અને ત્રાલસા ગ્રામ પંચાયતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક કેમિકલ વેસ્ટ લઈ જતા વાહનો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. માર્ગો ઉપર જોખમી કચરો ખુલ્લા વાહનોમાંથી ઠલવાઈ રહ્યો હોય, જે સામે કાર્યવાહી કરવા કલેક્ટરને પણ ગ્રામજનો રજૂઆત કરવાના છે. આપણા રૂટ પર આ કેમિકલની ગાડીઓ જે જઈ રહેલો છે, એ પ્રદૂષણનો વધુ નુકસાનકારક છે અને એના માટે હું ગ્રામ પંચાયતના લીડર પેટ પર જીપીસીબીને હું જાણ કરું છું અને એનું પ્રદૂષણ બંધ કરવા માટે આના માટે કોઈ કાર્યવાહી કરશો એવી અમારી ભલામણ છે. અને આ કેમિકલ એવું છે કે જે રોડ પર પડીને જે સુકાઈ જાય છે અને એને લચકોનો પાવડર ઉડે છે, એ શ્વાસોશ્વાસ ક્રિયાને બી તકલીફ પડે છે અને આપણા હાનિકારક નુકસાન બોડીને પણ થઈ રહેલ છે. અમારું ગામ મેઇન રોડથી અમારા ગામની વચ્ચે જે મેઇન રોડ જઈ રહેલો છે, જેમાં દહેજ જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસી અને નેશનલ હાઈવે નંબર 48, જે જૂનો હાઈવે હતો 8 નંબરનો, તે હાઈવેથી બધા સાધનો, હજારો સાધનો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન અહીં રહીને જઈ રહેલા છે, જેમાં અમુક સાધનોમાં કેમિકલયુક્ત ઝેરી કચરો અમારા ગામથી લઈને અમારા અહીંથી પસાર થયો અને તેમાંથી એટલી દુર્ગંધ અને એટલી વાસ આવે છે કે વાત જ ન કરો. પ્લસ કે તે કચરો સુકાયા પછી જે ટ્રકો જાય છે અને જે ઉરે છે રચકણ, એ શ્વાસ માટે બી ગંભીર સમસ્યા છે અને આંખોમાં પણ તેનાથી બળતરા થાય છે. અને અમારા નજીકના જે ડૉક્ટરો છે, ફેમિલી ડૉક્ટરો છે, હમણાં હાલ એ લોકો એવું કહે છે કે ભાઈ તમારા ગામમાંથી હાલ જે બધા ગળાના પ્રોબ્લેમનો અને આંખની બળતરાનો પ્રોબ્લેમ આવી રહેલો છે અને તમે લોકો આગળ કંઈક કરો. હવે અમે લોકો મળી, ગામ લોકો મળી અને આ બધું નિયર કર્યું છે, વિડીયો કરેલું છે અમે લોકોએ કે કંપનીનો વેસ્ટ કચરો, ઝેરી કચરો જે કંપનીનો નિકાલ કરવાનો હોય છે, જે ગામડામાં રોડ પર ખુલ્લા દરવાજા, આપણે ટ્રકોના ખુલ્લા ગેટ રાખી, દરવાજા રાખી અને વેરતા જાય છે નબીપુર હાઈવેથી લઈ અને દેરોલ સુધી, બલકે દેરોલ નહીં, વિલાયત સુધી, વિલાયત જીઆઈડી સુધી આ કચરાનો વેસ્ટ પડેલો છે, હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો. તેના માટે અમે લોકોએ હવે આગળ જાણ કરીએ છીએ, જીપીસીબીમાં અમે જાણ કરીએ છીએ અને આપણે પંચાયત થ્રુ અમે એક આપીશું. અને બીજું કે જિલ્લા કલેક્ટરને બી આડે આપણા નમ્ર વિનંતી છે કે સાહેબ આના ઉપર તમે પૂરતું ધ્યાન આપો. અંકલેશ્વરમાં વાલિયા ચોકડી પર આવેલ શેખ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા આવેલ બે બાઇક સવારો ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ફરાર થવાની ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી સામે આવ્યા. દિવાળીની બોણી કે પછી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટેની ઘટના અંકલેશ્વરથી વાયરલ સીસીટીવી રૂપે સામે આવી છે. આ કિસ્સો લોકોમાં રમૂજ પણ ફેલાવી રહ્યો છે, સાથે કોઈ ગુનાને અંજામ આપવાનો હિસ્સો તો નથી ને તેવી સંભાવનાઓની પણ ચર્ચા જગાવી રહ્યો છે. અંકલેશ્વરના પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરની સ્પોર્ટ્સ બાઇક લઈ હેલ્મેટધારી યુવાન આવ્યો હતો. તેની પાછળ સ્કૂલ બેગ ભેરવી બીજો યુવાન બેઠો હતો. ફિલરને ટેન્ક ફૂલ કરી દેવાનું કહેતા રૂપિયા 1000 ઉપરાંતનું પેટ્રોલ ભરાવવામાં આવ્યું હતું. હેલ્મેટધારીએ તેનું બાઇક સાઇડ ઉપર લેવાનું કહી પૈસા આપ્યા વગર જ બાઇક હંકારી દીધું હતું. કર્મચારીઓ બૂમો પાડી દોટ મૂકતા રહી ગયા હતા અને બંને બાઇક સવાર મફતનું પેટ્રોલ પુરાવી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પેટ્રોલ પંપના સંચાલક દ્વારા આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી। झगड़िया तालुकाना गोवाली गामे सीममा गैरकायदेसर धमधमता पटेल मिनरल्स सिलिका वॉशिंग प्लांट सामे चैनल नर्मदाना डायरेक्टर नरेश ठक्करे 7 दिवस पहला फरियाद करवा छता अंकलेश्वर जीपीसीबी ना अधिकारीओए कोई कार्यवाही करी नथी। झगड़ियाना गोवाली गामनी सीममा सर्वे नंबर 204 मा सिलिका वॉशिंग प्लांट पटेल मिनरल्स गैरकायदेसर अने मंजूरी वगर धमधमी रही होवानो हकीकतो सामे आवी छे। गोवाली ग्राम पंचायत अने गुजरात प्रदूषण नियंत्रण बोर्ड अंकलेश्वर ने करेली आरटीआई मा ज आ खुलासो थयो छे। पटेल मिनरल्स द्वारा सिलिका वॉशिंग प्लांट नाखवा बनावेला पाका रूम ऑफिस गंदा पाणीना निकाल माटे खोदी नाखेला ऊंडा खाड़ानी पण पंचायत पासे मंजूरी लेवाई नथी। प्लांट स्थापवा माटे ऑक्टोबर 2022 मां एनवायरमेंट क्लियरन्स सर्टिफिकेट गांधीनगरथी मेळवायुं हतुं। जो के तेना 14 महीना पहला ज आ पटेल मिनरल्सना संचालके गैरकायदेसर प्लांट धमधमावी दीधो हतो। ईसी मळ्या मुजब तेमां दर्शावेली शरतोनो पण अमल करायो नथी अने त्यारबादनी अंकलेश्वर जीपीसीबी रीजनल ऑफिसनी एनओसी पण मेळवाई नथी। आ तमाम गंभीर बाबतोनो जीपीसीबीए आपेला आरटीआईना जवाबमां ज जाते खुलासो कर्यो छे। जो के 7 दिवस पहला आ गैरकायदेसर तंत्रनी जरूरी परवानगी लीधा वगर अने शरतोनो भंग करी ग्रामजनोनु स्वास्थ्य जोखममां मुकता पटेल मिनरल्स प्लांट सामे चेनल नर्मदाना डिरेक्टर नरेश ठक्करे फरियाद आपी हती। अंकलेश्वर जीपीसीबी अधिकारी विजय राखोड़ियाए 7 दिवस थवा छता पटेल मिनरल्स ने बंद करावा कार्यवाही करी नथी। आटलू ओछू होय तेम पटेल मिनरल्स ना मालिके बीजो प्लांट शेड पण उभो करी दीधो छे जेने बंद करावानी जवाबदारी जीपीसीबी क्यारे निभावशे। सामे दिवाळी तहेवारोने लई ચોમાસામાં અત્યંત બિસ્માર બનેલા માર્ગનું કાર્પેટિંગ શરૂ કરાયું છે। શક્તિનાથથી કલેક્ટર કચેરીને જોડતા માર્ગ ઉપર પણ ડામર પાથરવામાં આવ્યો હતો। જો કે ડામર પીગળવાને લઈને તેની ઉપર ડસ્ટ પાથરવામાં આવી હતી। હવે આ ડસ્ટના કારણે માર્ગ અત્યંત ધૂળિયો બની જતાં વાહન ચાલકો અને લોકોની મુસીબતોનો પાર રહ્યો નથી। નવા ધૂળિયા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। દિવસ દરમિયાન ટ્રાફિકની અવરજવરને લઈ ધૂળ સાફ કરી શકાય ન હોય રાતે તેને મશીનથી હટાવી દેવામાં આવશે તેમ પબ્લિક વર્કસના ચેરમેન ભાવિન પટેલે જણાવ્યું હતું। ભરૂચના કસક સર્કલ સ્થિત હરસિદ્ધિ કોઓપરેટિવ બેંક ખાતે મહિલાઓને દિવાળી ધિરાણના ચેક વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો। હરસિદ્ધિ કોઓપરેટિવ બેંક દ્વારા વ્યાજ વિનાનું ધિરાણ કરવામાં આવે છે જેના ભાગરૂપે દિવાળી ધિરાણનો કાર્યક્રમ ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે 648 મંડળોની 210 મહિલાઓને 32.20 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હરસિદ્ધિ કોઓપરેટિવ બેંકના ચેરમેન કુમારસિંહ વાસિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા રજિસ્ટ્રાર પરેશ કણકોટિયા સહકાર ભારતી ગુજરાત પ્રદેશના સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે પ્રસાર પ્રચાર પ્રમુખ સહકાર ભારતીના સુરેશભાઈ આહિર સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। તો આ અવિરત અમારો 18મો કાર્યક્રમ છે। 2025માં હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને 25 વર્ષ થશે ત્યારે ભરૂચ શહેરના ટોટલ સ્લમ વિસ્તારમાં અમારી આ પ્રકારની આર્થિક રીતે પગભર થવા માટેની જે ઝૂંપડપટ્ટીમાં રહેતી બહેનો હોય જે ઘરકામ કરતી બહેનો હોય તો આ મજૂરી કરનાર જે બહેનો જે છે એને અમે હાથ પકડીએ એને અમે આર્થિક રીતે પગભર કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। તો આજના 18મા આ કાર્યક્રમ જે છે અમારો એ વિશેષ કરીને દિવાળી વિતરણ ધિરાણનો કાર્યક્રમનું આયોજન થયું છે। સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચના તમામ શિક્ષક મિત્રોનો વર્કશોપ રેનેસન્સ રવિવારે હોટેલ રિજેન્ટા ભરૂચ ખાતે યોજાયો। સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યાભવન રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન જાડેશ્વર અને રાધા બાલવાટિકા જાડેશ્વરના તમામ શિક્ષકોનો વર્કશોપ રેનેસન્સનું આયોજન ભરૂચની હોટેલ રિજેન્ટા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના સલાહકાર શ્રી સૃજનપાલ સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મિશન બુનિયાદના શૈક્ષણિક વિભાગના મુકેશ ચૌધરી વલ્લભ આશ્રમ સ્કૂલ વલસાડના આચાર્ય દેવેન્દ્રસિંહ કુમારી લતીફા સૈયદ તથા આશીષ ગર્વ એક્સપર્ટ ફેકલ્ટી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્કશનમાં એનસીપી એનસીએફ ક્લાસરૂમ મેનેજમેન્ટ જેવા વિષયો ઉપર બૌદ્ધિક ક્ષમતા સેમિનારમાં શિક્ષકોના મનમાં ઉદ્ભવતા ટીચિંગ લર્નિંગના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ સંસ્કાર ભારતી ટ્રસ્ટની સ્થાપનાને 53 વર્ષ પૂર્ણ થતાં આ સમય દરમિયાન તમામ શાળાઓએ મેળવેલ સિદ્ધિની પીપીટી પણ રજૂ કરવામાં આવી હતી। આજ સારી દુનિયા મિડલ ઇસ્ટ જો ઉસી સમય 1948 મે ઇઝરાયલ ની સ્થાપના હોય આજ તક વો ઝઘડા અભી ભી ચલ રહા હૈ અબ વાત કર રહે હૈ વો ઝઘડા ચલ રહા હૈ રશિયા યુક્રેન મે લડ રહા હૈ સો પૂરા યુરોપ શામિલ હૈ ઓર યુરોપ કી અગર વાત કરી તો હર 15 સાલ મે વો ઉઠા પટક હોતી રહેતી હૈ जिस यूरोप ने हमारे ऊपर कब्जा किया वो यूरोप खुद एक एंटिटी के रूप में 15 साल से ज्यादा रह नहीं पाता है। ब्रेग्जिट हो गई
कोई आता है कोई जाता है, कोई लड़ रहा है, कहीं युद्ध हो रहा है, चाइना ताइवान के साथ लड़ रहा है, अमेरिका की अगर बात करिए तो वो अपने अंदर ही लड़ रहे हैं, वहां पे रमी के आधार पर लोग लड़ रहे हैं, डेमोक्रेट रिपब्लिकन से लड़ रहे हैं, मास शूटिंग्स हो रही है। लेकिन भारत एक देश है जो 75 साल से ऊपर हो गया हमारे देश को, भारत में ऐसी बात ही नहीं। रोटरी क्लब ऑफ भरूच नर्मदा नगरी द्वारा फंड रेजिंग कार्यक्रम नु आयोजन करायू। रोटरी क्लब ऑफ भरूच नर्मदा नगरी द्वारा शनिवार तारीख 4 नवम्बर न रोज भरूच न अक्षत पार्टी प्लॉट खाते एक छोटी सी उम्मीद फंड रेजिंग कार्यक्रम अंतर्गत रास गरबा नु आयोजन करवामां आव्यु हतु, जेमा कलाकार ईशानी दवे द्वारा विविध रास गरबा अने बॉलीवुड सॉन्ग्स पर परफॉर्मेंस आपवामां आव्यु हतु। कार्यक्रममां मोटी संख्यामां आमंत्रित मेहमानो तथा रोटरी क्लब ऑफ नर्मदा नगरी ना पदाधिकारीओ उपस्थित रह्या हता। ભરૂચની એસવી એમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023 નું આયોજન કરાયું। સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી SSIP 2.0 હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023 ના રિજનલ રાઉન્ડ નું ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લાની કુલ 51 ટીમોના 256 વિદ્યાર્થીઓ પૈકી 32 ટીમોએ વિવિધ કોલેજની જેમ કે SVMIT, KJ પોલિટેકનિક અને GEC ભરૂચ અને 19 ટીમોએ વિવિધ શાળાઓ જેમ કે SVM, MIT અને ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધકોને વાસ્તવિક દુનિયાના 230 પડકારોનું હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી સોલ્યુશન આપવાની, 42 લાખના ઇનામો જીતવાની અને ટોચની ટીમના મોડલ તથા ઇનોવેશન માટે SSIP હેઠળ ગ્રાન્ટ મેળવવાની તકો મળશે। ભરૂચમાં SVMIT કોલેજમાં યોજાયેલ ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકેથોન 2023ના રોજ ઘણા બધા સરકારી કચેરી અને ઉદ્યોગના એવા પ્રોબ્લેમ્સનું સોફ્ટવેર અને હાર્ડવેર દ્વારા ઇનોવેશન સોલ્યુશન લાવવાની કોશિશ કરવામાં આવે છે। અમે ન્યુટ્રિશન એપ ફોર એથ્લિટ્સ ઉપર કામ કરીએ છીએ, જેમાં જે એથ્લિટ્સ જેમને કોચ નથી મળી રહ્યા તેમની માટે અમે એક એવી એપ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે એમની માટે લાભદાયી હોય। આ ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકેથોન 2023થી અમારા બધા ઘણા છોકરાઓને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે, સાથે સાથે અમે ટીમ લીડરશીપ અને ટીમ રિલેશનના વિષય પર ઘણું બધું શીખ્યા છે। હું મારા શિક્ષકો અને અન્ય ઘણી સહકારી લોકોનો આભાર માનું છું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જ્યોતિ ફટાકડા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું। આજ રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જ્યોતિ ફટાકડા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી શિક્ષણ મંત્રી બિપિનભાઈ શાહ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર, જ્યોતિ ફટાકડા સેન્ટરના કીર્તિસિંહ રાઠોડ સહિત આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા જ્યોતિ ફટાકડા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાને જ્યોતિ ફટાકડા સેન્ટર ખાતેથી કિફાયતી ભાવે અવનવા ફટાકડાઓ મળી રહેશે। અંકલેશ્વર જેસિસ સંસ્થાના આગામી વર્ષના પ્રમુખ અને તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ શનિવારે સાંજે ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો। વ્યક્તિ વિકાસ ક્ષેત્રે કાર્યરત યુવાનોની સંસ્થા અંકલેશ્વર જેસિસના આગામી વર્ષ 2024ના પ્રમુખ તરીકે તેજસ પંચાલ અને તેમની ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ઉદ્યોગપતિઓ અરુણ જોશી, ઈશ્વર માલી, ધવલ પટેલ, જેસિસ સંસ્થાના ઉચ્ચ પદાધિકારીઓ હિમાદ્રી સિન્હા, ચિરાગ શાહ, દીપિકા ગુટગુટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિદાય લેતા પ્રમુખ શિયા મોહન શુક્લાએ નવનિયુક્ત પ્રમુખ તેજસ પંચાલને પદભાર સોંપ્યો હતો। આ પ્રસંગે જુનિયર જેસિસ ચેરમેન તરીકે ત્રિષ્ઠા સાવલિયાએ પણ શપથ ગ્રહણ લીધા હતા। જેસીઆઈ કોમ્યુનિટી મેનેજમેન્ટ ટ્રેનિંગ અને મેનેજમેન્ટમાં કામ કરી રહી છે, તો એના થકી અંકલેશ્વરની જનતાને લાભ મળે એવા સારામાં સારા પ્રોજેક્ટ કરી સૌને લાભ આપશું તથા આજે 41મા ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઉપસ્થિત MLA અંકલેશ્વર આસોડ, શ્રી ઈશ્વરસિંહ પટેલ, ઇન્ડક્શન ઓફિસર જેસી ચિરાગ શાહ, કીનોટ સ્પીકર શ્રી હિમાદ્રી સિન્હા સર તથા જેસી અંકલેશ્વરના તમામ મેમ્બરો અહીંયા ઉપસ્થિત આ પ્રસંગને શોભાવ્યો તે બદલ સૌનો ખૂબ આભાર માનું છું।
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા દિવાળી તહેવારોને લઈ પ્રતિન ચોકડી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. દિવાળીના તહેવારોમાં વધતા જતા ટ્રાફિક વચ્ચે ગુનાઓનું પ્રમાણ પણ વધી જાય છે. આવા સમયે કાયદો અને વ્યવસ્થા જાળવી સાથે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. કારના કાચ ઉપર બ્લેક ફિલ્મ ઉપરાંત સીટ બેલ્ટ વગરના ફોર વ્હીલર ચાલકો સહિત વિવિધ નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં દિવાળી પર્વ આવી રહ્યો હોય ચોરી લૂંટફાટ ચીલ ઝડપ જેવી ઘટનાઓમાં ગઠિયાઓ વાહનમાં બ્લેક ફિલ્મની આડમાં ફરાર થઈ જતા હોય છે, તેને રોકવા ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી. સ્થળ પર જ કારના કાચ ઉપર લાગેલી બ્લેક ફિલ્મ ઉતારી દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે સામી દિવાળીએ જ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહીથી વાહન ચાલકોમાં પણ કચવાટ જોવા મળ્યો હતો. અતુલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. રવિવાર તારીખ 5 નવેમ્બરના રોજ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા આયોજિત રક્તદાન શિબિરને રેડક્રોસ બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો હતો. અતુલ હાઉસિંગ કોલોની ગળખોલ ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની મુક્તિ ચોકડી પાસે શંકાસ્પદ લોખંડની પાઇપના જથ્થા સાથે એક ભંગારિયાને ઝડપી પાડ્યો. દિવાળી તહેવારોને લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી મુક્તિ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર 721ની ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ લોખંડની પાઇપનો સામાન સંતાડેલ છે. બાતમીના આધારે સ્થળ ઉપર તપાસ કરતા સૈફ ખાન, અનવર ખાન, સમીઉલ્લા ખાન ખુલ્લા પ્લોટમાં લોખંડની પાઇપના જથ્થા સાથે મળી આવ્યો હતો, જે પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકતા ચોરીની આશંકા સાથે તેની અટકાયત કરાઈ હતી. શંકાસ્પદ 1310 કિલો લોખંડની પાઇપ કિંમત ₹39,000 જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. થી નબીપુર હાઈવે સુધી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લઈ જતા વાહનો ગામોના લોકોનું બગાડી રહ્યા છે સ્વાસ્થ્ય. જીપીસીબીને ફરિયાદ. વાહનોમાંથી વેસ્ટ માર્ગ ઉપર પડતા કોઠી, ધામ, ત્રાલસા, નબીપુર સહિતના ગામોના લોકોને આંખ, ગળા અને શ્વાસમાં સર્જાઈ રહી છે સમસ્યા. અંકલેશ્વરમાં પેટ્રોલ પુરાવા સ્પોર્ટ્સ બાઇક ઉપર આવેલા 2 યુવાનો મફતમાં ટાંકી ફૂલ કરાવી ફરાર. સીસીટીવી આવ્યા સામે. ઝઘડિયાના ગોવાલી ગામે પંચાયત અને જીપીસીબીની પરવાનગી વગર ગેરકાયદેસર પ્રદૂષણને ઓકતા સિલિકા વોશિંગ પ્લાન્ટને કોણ બંધ કરાવશે? ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરે અંકલેશ્વર જીપીસીબીના અધિકારી વિજય રાખોડિયાને ફરિયાદ આપ્યાના 7 દિવસે પણ કોઈ કાર્યવાહી નહીં. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટની શરતોનો ભંગ. જીપીસીબીની એનઓસી નહીં, છતાં બીજો પ્લાન્ટ પણ ઊભો કરી દેવાયો. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.